विद्यार्थी मित्रों, छेल्ला घणा वखतथी घणा बधा विद्यार्थीओ वनांचल विषे वात करो एवी विनंती मोकली रह्या हता, पण वनांचल विषे थोड़ुक वांचीने मारे पण लखवू पड़े तो तमारी साथे वात थाय। चार पांच लेख वनांचल विषे महत्वना छे। एक डॉक्टर रमेश ओझानो, मणिलाल ह पटेलनो, अने ए उपरांत दक्षाबेननो, ए उपरांत रसीलाबेन कड़ियाए जे एमना थीसिसमां लख्युं छे ते। आ बधुं तमारे जोवानुं, एमांथी ज क्यांक हुं वात करती हईश। अने ऑफकोर्स मारा जयंत पाठक तो खरा ज। वनांचल ए आत्मकथा नथी, स्मृति कथा छे, स्मरण कथा छे। स्मरणोने जगाड़ीने कवि जीवायेलो जीवन फरी जीववानी कोशिश करे छे वनांचलमां। जे वनांचलमां मोटा थया ए वनांचलमां अत्यारे ज्यारे पाछा जाय छे त्यारे क्यांय पेलो परिचित वनांचल जोवा मळतो नथी, एनी पीड़ा पण आ पुस्तकमां छे। छे तो साव नानकडुं पण ग्रंथने तोले आवे एवी आ स्मरण कथा छे, एवी आ स्मृति कथा छे। एक अनोखी स्मृति कथा। वनांचल ए आपणा मूर्धन्य कवि जयंत पाठकना बाळपणने आलेखती स्मरण कथा छे। अहीं बाळपणना स्मरणो आलेखता लेखक वतन विच्छेदनी वेदनाने समांतरे वाचा आपे छे। वतन छोड्याने तो वर्षो वीती गया, पण जेम जेम उमर वधती गई, जेम जेम नगर जीवननी विषमताओ डाचा फाड़ती सामे आवती गई, तेम तेम अंदरना ऊंडा खूणे पड़ेली स्मृतिओ जोर पकड़ती गई, अने ए विरोधाभासमांथी जे विषादनो अनुभव थयो ते वनांचलना पाने पाने तमने डोकाय छे एवुं लागशे। नाजुक संवेदनोनी आ अनुभूति ज्यारे गद्य देहे अभिव्यक्ति पामे छे त्यारे भाषा कविताथी जराय उतरती नथी एवुं चोक्कस कही शकाय। 19मी सदीना प्रसिद्ध अंग्रेज निबंधकार लैम्ब एवुं कहे छे, We love the chew the cud of foregone vision. જે જતું રહ્યું છે આ પુસ્તકમાં પણ એવું જ છે। કવિ જયંત પાઠકનો અતીત રાગ પાને પાને રોકાય છે। ભૂતકાળની સ્મૃતિમાં પોતાની જાતને ખોઈ નાખવી અને વર્તમાનથી પરે રહીને ભૂતકાળની યાદોમાં જીવવું એ આમ પણ જયંતભાઈની કવિતાનું પણ મુખ્ય લક્ષણ છે। ભૂતકાળને વાગોળતા રહેવામાં આ કવિને વધારે આનંદ આવે છે। વનાંચલમાં એમના સર્જક વ્યક્તિત્વની આ અતીત રાગને ફરી જીવવાની જે વિશેષતા છે એ ખાસ દેખાય છે। વનાંચલની આલેખન રીતિ વિશિષ્ટ છે। જયંત પાઠકે અતીત રાગે રંગાયેલી સ્મૃતિઓ દ્વારા બાળપણને ફરી વાર જીવી બતાવ્યું છે, કવિતાઓમાં પણ અને વનાંચલમાં પણ। બાળપણમાં પહોંચીને બાળક તરીકે એમણે આ આલેખન કર્યું છે। આલેખનાર જયંત પાઠક છે, પણ જોનાર પેલો નાનો બાળક છે। આ શક્ય બન્યું છે એમની કવિ પ્રતિભાના કારણે। કવિ હોવાના નાતે એમની મુગ્ધતા, વિસ્મય ભરી નજરથી સૃષ્ટિ જોવાનો અને અનુભવ કરવાની ક્ષમતા બાળપણ જેવી જળવાઈ રહી છે। બાળક અને કવિ જયંત વારંવાર એકબીજામાં એવા તો સેળભેળ થઈ જાય છે કે બાળકના અને પ્રૌઢ કવિના ભાવને છૂટા પાડવા ઘણીવાર વાચક માટે અઘરા બની જાય છે। કેન્દ્રમાં એક બાળક છે જે પ્રૌઢની ભાષામાં પોતાને અભિવ્યક્ત કરી રહ્યું છે। વનાંચલની નિરૂપણ શૈલી આત્મકથનાત્મક છે, પણ એને આપણે આત્મકથા નહીં કહીએ, કારણ કે જ્યારે લખાઈ રહી હોય ત્યાં સુધીના સમયગાળાને
આત્મકથાકારે તો નિરૂપવ જોઈએ. અને બીજું કારણ એ કે લેખકનું વ્યક્તિત્વ આત્મકથાના કેન્દ્રમાં હોય. જે કંઈ પ્રસંગ ઘટનાઓ વર્ણવાય એ કેન્દ્રસ્થ વ્યક્તિના સંદર્ભમાં હોય એ પણ આત્મકથાની શરત છે. એવું અહીં નથી. આ પુસ્તકમાં એક વાત બહુ જ સ્પષ્ટ રૂપે આપણી સામે આવે છે. અહીં જયંત પાઠકની વાત જયંત પાઠક કરી રહ્યા છે, અને છતાં કૃતિના કેન્દ્રમાં જયંત પાઠક બિલકુલ નથી. કૃતિના કેન્દ્રમાં તો છે પેલો વિશિષ્ટ કાળખંડ, એ પરિવેશ, એ લોકો, એમની આસ્થા, શ્રદ્ધા, અંધશ્રદ્ધા, એ જાનપદી પ્રાદેશિક જીવન જેનું એક અભિન્ન અંગ આ બાળક પણ ક્યારેક હતો, એ પરિવેશને આ લેખકે મન ભરીને જીવ્યો છે અને એને જીવથી પણ અદકેરો ચાહ્યો છે, જેની યાદને હૈયા સાથે જડી રાખી છે, કદી જુદી થવા દીધી નથી, ફૂંકી ફૂંકીને અંગારાને જીવતા કરે એમ આ કવિએ એમની સ્મૃતિઓને ફૂંકી ફૂંકીને ફરી ફરી જાગૃત કરી છે. અને એટલે આપણે આને આત્મકથા નહીં પણ સ્મરણ કથા જ કહીશું, સ્મૃતિ કથા જ કહીશું. આમ પણ એમની સર્જક ચેતના અતીત રાગે વારંવાર ઝંકૃત થઈ ઉઠે છે. એમની અનેક ઉત્તમ કૃતિઓમાં બાળપણ, એ ઉંમરે જોયેલા દૃશ્યો, પાત્રો, વાતો, અનુભૂતિઓ ફરી ફરી એમની ચેતનાના ઉપલા સ્તરે આવી જાય છે, જે એમની સર્જક ચેતનામાં મધુર સંચાર લાવે છે. આ કૃતિમાં તેઓ ગઈકાલને જાણે કે ફરી એકવાર જીવવા માંગે છે. કવિ ભવભૂતિએ રામના મોઢે કેવડાયું છે, તેહીનો દિવસા ગતા. એ દિવસ, એ સમય હવે લુપ્ત થઈ ગયો છે. વનાંચલને વાંચનારાને પણ કંઈક એવી જ અનુભૂતિ થશે. અંગ્રેજ નિબંધકાર લેમ્બની એક કવિતા છે, ધ ઓલ્ડ ફેમિલિયર ફેસીસ. આ ધ ઓલ્ડ ફેમિલિયર ફેસીસ નામની શીર્ષકની કવિતામાં લેમ્બ કહે છે, ઓલ આર ગોન, ધ ઓલ્ડ ફેમિલિયર ફેસીસ. આ સરળ લાગતી પંક્તિમાં વેદના અને વ્યથાની એક ચીસ છુપાયેલી છે. વનાંચલમાં પણ આવી વ્યથા આરંભથી અંત સુધી આપણને સંભળાતી રહે છે. વ્યથા વેદના નિરૂપતા સર્જકનો અવાજ સંયત રહ્યો છે, એટલે એ ચીસ નથી બની ગયો, પણ એક દબાયેલી, હૃદયને ઊંડે સુધી સ્પર્શી જનારી એક ટીસ, ચીસ નહીં પણ એક ટીસ સાદ્યંત અહીં હાજર છે. અહીં જે છે અને જે નથી એ બે વચ્ચેનું દ્વૈત આ સ્મરણ કથાને એવા બિંદુ પર લાવી મૂકે છે જ્યાં કવિ પણ જે છે અને જે નથી એ બે વચ્ચેનું દ્વંદ્વ અનુભવતા હોય એવું આપણને લાગે. આમ તો પરિવર્તન જીવન અને જગતનો સ્વાભાવિક ક્રમ છે, એ જીવનનો અનિવાર્ય અને અટલ એવો નિયમ છે. પરિવર્તન બે પ્રકારના હોય, આંતરિક અને બાહ્ય, સૂક્ષ્મ અને સ્થૂળ. એક પ્રકારનું પરિવર્તન બીજા પ્રકારના પરિવર્તન પર હંમેશા પ્રભાવ પાડે. ઔદ્યોગિક વિકાસે બાહ્ય પરિવર્તનોને ઝડપી બનાવ્યા અને પરિણામે આંતરિક માળખા પણ બદલાયા. 20મી સદીએ ગામડા કે શહેર આ બંનેના રહેનારાઓને આવા પરિવર્તનો રહેનારાઓએ આવા પરિવર્તનો દરેક ક્ષેત્રમાં સહેવા જ પડ્યા. કવિનું જે ગામ છે, ગોઠ નામનું ગામ, એ પણ આધુનિક વિકાસની દોટમાં ઝડપાઈ ગયું અને જોત જોતામાં ખલાસ પણ થઈ ગયું. પાછળ રહી ગયું માત્ર ગામનું નામ અને એની સાથે જોડાયેલી કવિની બાળપણની યાદો. આપણા સમયની અનિવાર્ય એવી આ એક નિયતિ છે જેને કોઈ ધારે તો પણ રોકી શકતું નથી.
પણ સર્જક પોતાની સ્મૃતિને આધારે એ નાશવંત ચીજ, એ વહી ગયેલા ગાળાને ફરીથી સ્મૃતિ વડે જીવંત કરી શકે છે। એવા કેટલાય પ્રસંગો છે જ્યાં હાસ્ય અને કરુણ એકબીજાની રેખામાં પ્રવેશી જાય છે, સેળભેળ થઈ જાય છે। હાસ્ય છે એ નિર્દંશ અને નિર્દોષ છે, એમાં વિષાદની છાંટ ભળી જાય છે। ક્યારેક ક્યારેક દવાના કાગળિયા ચાવી જતો આદિવાસી હસાવે છે, પણ સાથે સાથે એના અજ્ઞાન માટે અનુકંપાનો ભાવ પણ આપણા મનમાં જાગે છે। વિગતને વિગતકાળ જે જતો રહ્યો છે, તે વિગતને ફરીથી જીવવાની સર્જકની જે આસક્તિ છે, એણે આ કથાને જન્મ આપ્યો છે। કવિ લેમ્બની પેલી ગ્લાની અહીં પણ દેખાશે। ઘોસ્ટ લાઈક આઈ પ્લેસ રાઉન્ડ ધ હોન્ટ ઓફ માય ચાઇલ્ડહુડ, જયંત પાઠક પણ કંઈક આવું જ કહે છે। આ ભૂમિ માટે હું જાણે હવે જીવિત નહીં, પ્રેત છું, વાસના દેહ લઈને વિચરું છું। અતીતનું પ્રત્યક્ષીકરણ કરતું આ સ્મરણ આલેખન એક અનોખું ગદ્ય કાવ્ય છે, જે સમયખંડ લુપ્ત થઈ ગયો છે એને શબ્દોના સ્વામીએ એવી રીતે વાસ્તવિક બનાવી આપ્યો છે કે કાળ દેવતા પણ એને ફરીથી મિટાવી શકે નહીં। વતન સાથેના મુગ્ધતાના તંતુઓનું આ નિબંધન કથા વર્ણન અને કવિત્વથી રસમય બન્યું છે, એવું વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે। એની સામગ્રીની નવીનતાને, શૈલીની રુજુતા વાચકના શૈશવને પણ જાગૃત કરે છે અને એના હૃદયમાં મધુર વિષાદનો સંચાર કરે છે। લેખકની કલ્પના, વિદ્યા કે વિદગ્ધતાએ ગ્રામ જીવનની ભાવનાને આસમાની રંગે રંગ્યું નથી, પરંતુ એના ક્ષુદ્ર જણાતા વાસ્તવમાં પણ શૈશવની નિર્વ્યાજ આંખે સંપત્તિ અને કૌતુક નિહાળ્યા છે। ગુજરાતના પૂર્વ સીમાડાના જાનપતિ જીવનના ચિત્રલેખે પણ વનાંચલે ગુજરાતી સાહિત્યમાં એક નોખી ભાત પાડી છે। વનાંચલ સ્મૃતિ કથા છે, બાળપણની સ્નેહ સ્મૃતિ છે। આ કૃતિ એ રીતે વિશિષ્ટ છે બીજી બધી સ્મૃતિ કથાઓથી। અહીં બાળ સ્મૃતિ સમગ્ર જન્મ ભૂમિકાની સ્મૃતિ રૂપે પ્રગટે છે। લેખક એનો પરિવાર પરિઘ પર રહી જાય છે અને કેન્દ્રમાં આવી જાય છે વનાંચલનું પેલું ગોઠ ગામ, પેલી નદી, એના જંગલ, ખેતર, કોતરો, આદિવાસી લોક। ગ્રહણ કરનાર મન બાળકનું છે, પણ અભિવ્યક્ત કરનાર વ્યક્તિ એ પ્રૌઢ કવિ છે, અને છતાંય શૈલી બિલકુલ અકૃત્રિમ રહી શકી છે। કવિની એક કવિતા છે, ક્યાં છે મારું ટેકરીઓનું ગામ, ગામનું ઘર, ઘરની કોડ, કોડમાં અંધારાની કાળી ગાયને દોહતી મારી બા ક્યાં છે। બાળપણને કહેણ મોકલતા કવિને પરી, રાક્ષસ, બાબરા ભૂત જેવા બાળપણના અભિન્ન અંશોને મળવું છે। મારે એમને બધાને મળવું છે, પણ કદાચ હવે તો બીજા અવતારમાં। આદિવાસી કન્યાના જીથરિયા વાળ વચ્ચેની સેંથી જેવી વાંકી ચૂકી વનવગડાની કેડીઓ અને નાનકડી નદીની પવન સુવાળી ઓઢણી દૂર દૂરથી સ્પર્શી જાય છે। પોતાની આસપાસ અડાભીડ વગડો ઉગી જાય એવી ઈચ્છા, આ અતિતરાગી જંખના છેવટે એમનામાંથી, એમને સંસ્કૃતિમાંથી આદિમતા પણ લઈ જાય છે। બાળકની જિજ્ઞાસાપૂર્ણ આંખે વનાંચલની બાલ્યાવસ્થા અંગેની ગૂઢતાના રોમાંચવાળી અનુભૂતિઓ આલેખાય છે। વનને ખોળે વીતેલા બાળપણને જયંત પાઠકે ભલે પ્રૌઢ વયે આલેખન કર્યું હોય, પરંતુ બે એક અપવાદોને બાદ કરતા પ્રૌઢ જનના ચશ્મા ચડાવીને બાલ્યાવસ્થાને એમણે નથી નિરૂપી।
એક શિશુની મુગ્ધ કલ્પનાસભર આંખે રોમ હર્ષ શૈશવને એમણે આલેખ્યું છે. વૃક્ષો મને ગમે છે, વૃક્ષો મારા વનવાસીના ભેરુ, વૃક્ષો હું. ઉષ્ણસ અને જયંત પાઠકની કવિતામાં દેખાતી આરણ્યક વૃત્તિ તમને વનાંચલમાં વારે વારે દેખાશે. કવિ કહે છે, વગડામાં ફૂલ જોઉં છું ને દૂર વનને પ્રાંત, મારે વતન વસતા સાંભળે છે એના સગા વાલા, મારા બાળપણના ભેરુ. ઘણું ઘણું ગમે મને ઝીણું ઝીણું ઘાસ, થતું રીંછ જેમ પડું આળોટી, ગોટીમડા ખાવ ભૂલી જાઓ લેવા શ્વાસ. કશુંક શ્વાસ રૂંધતો ઓથાર અનુભવાય ત્યારે શૈશવની જાયકેદાર સ્મૃતિઓનો સળવળાટ, અતીતની માધુરીના સંસ્પર્શની રોમ હર્ષ સરવાણી આ સર્જકને શાતા અર્પે છે. શૈશવનું આનંદ પર્વ પૂરું થયા બાદ લગભગ 3.5 દાયકા પછી જયંત પાઠક વતનમાં પાછા ફર્યા ત્યારે તો ખેતરો અને વસ્તીના વધતા જતા આક્રમણથી વગડો છિન્ન ભિન્ન થઈ ગયો હતો. જ્યાં કેડીઓ હતી ત્યાં હવે રસ્તા બની ગયા હતા. ઘોઘંબા ગામ તો સુધરેલી દુનિયાના શહેરની જેમ કોલાહલથી ભરાઈ ગયું હતું. આખું પરિવર્તન નિહાળી લેખકનું મન વિષાદથી ભરાઈ જાય છે. ક્યાં માણસને આશ્રય આપતો પેલો વનાંચલ અને ક્યાં આ માણસના આશ્રયે એની દયા પર જીવતા ઝાડવા. હવે તો જાણે પ્રકૃતિને સંસ્કૃતિની મહેરબાની પર જીવવાનું કવિથી લખાઈ જાય છે. આવું ગ્લાની પ્રેરક પરિવર્તન ઉપયોગિતાવાદ વિરુદ્ધ સૌંદર્ય વિશેના વિચાર તરફ લેખકને વાળે છે. ઉપરવાસ નદી પર બંધ બાંધવામાં આવ્યો હોવાથી જ્યાં ઉનાળામાં વાંસ વાંસ પાણી રહેતું ત્યાં હવે પાતળી સેર પણ વહેતી નથી. કાળા ખડકો હાડપિંજર જેવા પડ્યા છે. નહેરથી અનાજ પાકશે, અન્ન પરિસ્થિતિ સુધરશે, પણ ચોમાસામાં ગાંડી થતી નદીનું પહેલું સૌંદર્ય ક્યાં? પ્રકૃતિના આવા વિનાશમાં જયંતભાઈને પ્રગતિની કોઈ પ્રતીતિ થતી નથી. વનાંચલની રૂજુ શૈલીમાં વિશદતા, તાદૃશતા અને વિવિધતા છે. એમાં શિષ્ટતા છે પણ પાંડિત્યનો દંભ નથી. કવિતા સદૃશ ગદ્ય છે પણ કવિતા વેળા કશે નથી. ઉર્મીનો અભિષેક છે પણ ઉર્મીનો અતિરેક કશે નથી. વનાંચલના ગદ્યમાં ઇન્દ્રિય રાગ છે. રંગ સ્વાદ સુગંધ સ્પર્શ અને સ્વરથી તરવરતું આ ગદ્ય છે. વનાંચલમાં કવિ હૃદયની વિશાળતા માત્ર નદીને સમૃદ્ધ કલ્પવા પૂરતી મર્યાદિત નથી. એ હૃદયમાં આખો માનવ મહેરામણ પણ ઉછળતો માલુમ પડે છે. સ્વજનો ઉપરાંત બીજા પણ અનેક પાત્રો અહીં છે. એક તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના ભવાની શંકર ડાક્ટર, તો બીજી તરફ રામ ભક્ત એવા લેખકના પિતા દાદા, તો વળી આદિવાસીઓના ગોર એટલે યોગક્ષેમનું વહન કરનાર ઈશ્વરના પ્રતિનિધિ, શાળામાં સોટીઓ ફટકારનાર દમલા માસ્તરની સમાંતરે માર ખાવામાં એકા સોમજી દરજી પણ છે. કાગળના પડીકા ચાવી જનારાના ભોળપણ સામે માર ખાઈને મરી જવા છતાં ચોરી જેવું આળ કે કલંક જાત પર નહીં લેતા નાનિયાની ખુમારી આપણને ગમી જાય એવી છે. આંતરશ્રીથી છલકાતા પાત્રોની વચ્ચે અપંગ ઘેલાભાઈને ઘર બહાર ધકેલી દેતી ધૂળી માસી એ પણ છે. હું તે ચેટલાને રોટલા ખવડાવું એવી દૃષ્ટ લાચારીથી પતિને ઘર બહાર ધકેલી દેતી ધૂળી માસી પણ અહીં છે. બંધ બારણે હનુમાનજીની પેઠે ઓરડામાં ઠેકડા મારતા લેખકના પિતા પણ છે, જેમની અદ્ભુત કથામાં સાહિત્યિક રમ્યતા હોવા છતાં એ તર્ક જીવ્યોની આંખમાં શંકાનો રંગ પૂરે છે. આ પાત્ર સૃષ્ટિમાં લેખકના બાલ્યકાળના કોળી મિત્રો જાલમો, રેવલો, રેલો, મડિયો વગેરે પણ છે, જે બધા સાથે લેખક ગ્રામજનોના ઉત્સાહથી સંકળાયેલા રહ્યા હતા. છગુ ટપાલી, ચોખલી, કાભઈ જેવા આછા લસરકે ચિતરાયેલા પાત્રો છે
તો બીજી તરફ દાદા જેવા લેખકના જીવનમાં અત્યંત પ્રેરક પ્રોત્સાહક નીવડેલા ઘેરા રંગે રંગાયેલા પાત્રો પણ છે. હકીકતે વનાંચલના સર્જકને વનાંચલની દુનિયા આંગળી પકડીને દાદાએ દેખાડી છે, સ્વજન હોય કે આસપાસના ગ્રામજન. લેખકે પ્રમુખ અને ગૌણ પાત્રોને સહાનુભૂતિપૂર્વક આત્મીય બનાવીને આલેખ્યા છે, તેથી સ્વજન ન હોય એવા પાત્રો પણ લેખકની કલમે પ્રભાવક બની શક્યા છે. આ પ્રદેશની પ્રજાના સુખ દુઃખ, એમની નિષ્ઠા નિખાલસતા, આ બધું આલેખીને એમણે પ્રજાની સાથે સાથે પ્રજાની સંસ્કૃતિનું પણ આલેખન કર્યું છે. આદિવાસી પ્રજાના લગ્ન અને મરણ જેવા પ્રસંગો અહીં વિસ્તારથી આલેખાયા છે. દાણ ભરીને દક્ષિણા ગોર મહારાજની દક્ષિણા ચૂકવતા યજમાનોની કરુણતા, દાણા ભરીને માઠા પ્રસંગોની કરુણતા કરતા પણ વધુ ઘેરા રંગે રંગાય છે. સામાજિક પ્રસંગો ઉપરાંત હોળી, દિવાળી, જાયણી જેવા પ્રસંગો પણ લેખકે આલેખ્યા છે. જીવતા અંગારા પરથી ચાલતા આદિવાસીઓની ધાર્મિક અંધશ્રદ્ધા પણ ગજબની છે. આ ઉપરાંત ભજનો, લગ્ન ગીતોની રમઝટ સાથે આ પ્રદેશનો સાંસ્કૃતિક પ્રભાવ સર્જક પ્રગટ કરે છે. સર્વશક્તિમાન ઈશ્વરની ગ્રામ જીવનમાં વિલસતી વિવિધ સ્વરૂપની પ્રકૃતિની સાથે સાથે ભૂત પ્રેતની સૃષ્ટિ પણ અહીં હાજર છે. જયંત પાઠક પોતાના ગદ્યમાં એક જ લસર કે કટાક્ષ કરવાની આવડત પણ ધરાવે છે. આ કટાક્ષમાં તમને ક્યાંય દંશ જોવા નહીં મળે. ઘણીવાર તો તેઓ પોતાની જાત પર પણ હસી નાખે છે અને તેથી જ તો ઈશ્વરની સામે પણ કટાક્ષ કરતી વેળાએ એ એટલા જ નરવા દેખાય છે. તડકે તપતા તડકેશ્વરને માથે મંદિર બંધાયું નહીં, એના માટે તેઓ લખે છે, મહાદેવની જ એવી ઈચ્છા હશે તપ કરવાની. પોતાની જાત કોમ પર હસતા તેઓ કહે છે, અમે રહ્યા બ્રાહ્મણ અને એ પણ પાછા ગોર મહારાજ પરમ પવિત્ર ગોરદેવ, અમારાથી બકરાને કૂતરાને મરઘાને ન અડાય, કોઈના દેખતા તો ન જ અડાય. ક્યાંક કહે છે મહાદેવ પણ સુધરી ગયા છે. મહાદેવ અકળાતા હશે ખરા ક્યારે? વનાંચલના સંવેદનમાં ચિંતા કે ચિંતન વ્યક્ત થાય છે, પણ એ ક્યાંય બહાર જલ્લા બનીને વ્યક્ત નથી થયા. વનાંચલના લેખકને પોતાની કે પોતાના કુટુંબીજનોની વાત કરવાની કોઈ ઉતાવળ નથી. પોતાના શૈશવ સંદર્ભે થોડીક બડાશો મારીએ એવો ભાવ પણ નથી એમનો. એમને તો જે હતું, જે ભરપૂર હતું, એણે સહજ રીતે આલેખવું છે. આલેખવું જ નથી, પણ એ નિમિત્તે ફરી એકવાર એને રોમે રોમે જીવી લેવું છે. જે ગયું, જે ઉજળી ગયું, એને પંચેન્દ્રિયથી એકવાર ફરી પામી લેવું છે. એટલે જ તો તેઓ શરૂઆત કરે છે પૂર્વ પંચમહાલના એ પહાડી વનોના રમ્ય પરિસરના આલેખનથી. પોતે કે પોતાના સ્વજનો આવે એ પહેલા એમાં વનવાસીઓ, એમનું અભાવગ્રસ્ત છતાં મનમોજીલું જીવન અને એ વનવગડાનો પ્રાકૃતિક વૈભવ એ પહેલા આલેખે છે. અહીં જે શાળા, માસ્તરો, ભણતર, ઘર, શેરી, કરડ, નદી, સીમ, વગડો, શેરીની રમતો, એ બધું અન્ય લખાણોમાં પણ કદાચ તમને મળી આવે, પણ અહીં જે વિશિષ્ટ રીતે સ્થાન પામ્યું છે તેનું મહત્વ છે. આદિવાસીઓ અને કાંટિયા વર્ણના લોકોની જીવનની પીડા, વેદના, એમના જીવનના આનંદ અને ઉલ્લાસ, આઝાદી આવ્યા પછીની ફાટી ગયેલી અમલદારશાહી, એમની તુમાખી, પછાત અભણ વર્ગને ડરાવતી ધમકાવતી એ દંડાશાહી, પોતે ઉચ્ચ વર્ણના હતા એટલે ઉપેક્ષિતોની વચ્ચે ઉછરવા છતાં એમના કઠોર જીવનમાં ડોક્યું નહીં કરી શકવાનો અફસોસ, જનપદની જન્મજોની પરંપરાઓ, સંસ્કૃતિના વિનાશ ને વિકાસ કઈ રાચનારા લોકોને જોઈ લેખકને થતી પીડા, લેખકની વેદના આપણી સંવેદના બની રહે છે, એ વનાંચલના લેખકની એક વિશિષ્ટતા કહી શકાય.